नमस्ते मित्रों, आजना वीडियो नी अंदर आपणे माहिती मेळवीशुं के एलपीजी सिलिंडर नी जे तमे खरीदी करो छो तेना उपर सरकार जे सबसिडी आपे छे ते तमने क्यारे मळी छे, कई बेंकना खातामां जमा थई छे तेना विशेनी माहिती छे ते तमारा मोबाइल थी तमारी जाते तमे चेक करी शको छो के एलपीजी नी गेस सबसिडी छे ते कई तारीखे कई बैंक खातानी अंदर जमा थई छे, केटला रुपया जमा थई छे ते पण चेक करी शको छो। अने जो तमने आ सबसिडी नथी मळती तो ऑनलाइन तमे फरियाद पण करी शको छो, ऑनलाइन तमारी रजूआत पण करी शको छो। आ तमाम माहिती तमने आजना विडियोमां आपीशुं, तो खास विडियोने अंत सुधी जरूर जोजो। तो चालो मित्रों, आपणे आजना विडियोनी शुरुआत करी। सौथी पहला तमारा मोबाइल अथवा तो कॉम्प्यूटरनी अंदरथी क्रोम ब्राउजर के कोईपण ब्राउजरने ओपन करो। तेनी अंदर तमारे गूगलनी अंदर जावानुं छे। गूगलनी अंदर तमारे एलपीजी एटलू टाइप करी एंटर आपवानुं छे। एटले तमारी सामे आ मुजबनुं माय एलपीजी डॉट इननी जे साइड आवे तेना उपर तमारे क्लिक करवानुं छे। एटले तमारी सामे आ मुजबनो इंटरफेस देखाशे। હવે અહીંયાથી તમારે જે કંપનીનું ગેસ સિલિન્ડર હોય, અહીંયા આપેલા છે અલગ અલગ કંપનીના ગેસ સિલિન્ડર, ઇન્ડિયન ને બીજા અન્ય કંપનીના, જે કંપનીનું તમારી પાસે ગેસ સિલિન્ડર હોય તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા હું ઇન્ડિયન કંપની ઉપર ક્લિક કરું છું એટલે તમારી સામે એક વેબસાઇટ ઓપન થશે। તમે જોઈ શકો છો આની અંદર ઘણા બધા ઓપ્શન છે। અહીંયા તમારે ગીવ યોર ફીડબેક ઓનલાઈન કરીને ઓપ્શન છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા જે તમારી સામે ઓપન થાય એની અંદર એલપીજી લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારી કમ્પ્લેન ડિટેલ નામનું આ મુજબનું બોક્સ ખુલશે, તેની અંદર તમારે એલપીજી સબસિડી એટલું ટાઈપ કરી પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે। એટલે તમારી સામે આ મુજબનું ઓપન થશે। હવે અહીંયા સબસિડી રિલેટેડ પહલ કરીને ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ સબ કેટેગરી ઓપન થશે, તેની અંદર સબસિડી નોટ રિસીવ નામનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે। એટલે તમારી સામે આ મુજબનું બોક્સ ખુલશે। હવે અહીંયા તો તમારે જે ગેસ સિલિન્ડર કંપની સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય તે અહીંયા લખવાનો છે, અથવા તો એલપીજી આઈડી, જે બુકની અંદર એલપીજી આઈડી લખેલો હોય તે અહીંયા તમારે ટાઈપ કરવાનો છે, બેમાંથી ગમે તે આપવાનું છે। અહીંયા હું 10 આંકડાનો મોબાઈલ નંબર આપું છું। ત્યારબાદ આઈ એમ નોટ રોબોટ નીચે છે એના ઉપર ટિક કરવાનું છે અને સબમિટ ઓપ્શન છે તે આપી દેવાનો છે। એટલે તમારી સામે આખું એક ડાયલોગ બોક્સ ઓપન થઈ જશે। અહીંયા તમે જોઈ શકો છો તમામ ડિટેલ છે તે અહીંયા આપેલી છે, કઈ તારીખે તમે એલપીજીનો બાટલો છે તે બુક કરાવેલો છે એની ડિટેલ છે, સાથે સાથે અહીંયા સબસિડી એમાઉન્ટ, અહીંયા સબસિડી એમાઉન્ટ આવે છે, સબસિડીનું સ્ટેટસ આવે છે, બેંક એકાઉન્ટ નંબર, બેંકનું નામ, તમામ વિગત અહીંયા શો થાય છે। અહીંયા મારે શો એટલા માટે નથી થતી કેમ કે સબસિડી છે તે અત્યારે હાલમાં મને મળતી નથી, પરિણામે અહીંયા શો થતી નથી। તમને જો સબસિડી મળતી હશે તો અહીંયા તમામ ડિટેલ તમને શો થશે। છેલ્લી 5 ડિટેલ છે અહીંયા, તમે તે જોઈ શકો છો, કેટલી સબસિડી મળી છે, કઈ બેંક ખાતાની અંદર જમા થઈ છે, જેવી તમામ માહિતી અહીંયા તમને શો થશે। હવે ખાસ મહત્ત્વનું, જો તમને એલપીજી સબસિડી ન મળતી હોય અને તમે ઓનલાઈન કંઈ ફરિયાદ કરવા માગતા હોય તો અહીંયા તમે બોક્સ આપેલું છે કમ્પ્લેન ડિટેલ્સ કરીને 500 શબ્દની અંદર અહીંયા તમારી ફરિયાદ છે તે તમે લખી અને સબમિટ કરી શકો છો, અથવા તો તમે જાતે જે અરજી કરેલી હોય તે અપલોડ કરવા માગતા હોય ફરિયાદને લગતી, તો અહીંયા એડ એટેચમેન્ટ કરીને અહીંયા ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરીને તમે પીડીએફ ફાઇલ પણ અપલોડ કરી શકો છો। અહીંયા તમે સબસિડીને રિલેટેડ તેમજ સિલિન્ડર રિલેટેડ કંઈ પણ કમ્પ્લેન હોય અહીંયા તમે આપીને સબમિટ કરી શકો છો। તો મિત્રો, આ રીતે તમને ગેસ સિલિન્ડરમાં કેટલી સબસિડી મળે છે તેમજ તે અંગેની કંઈ પણ કમ્પ્લેન હોય તો તમે ઓનલાઈન આ રીતે કરી શકો છો। તો ખાસ મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઈક શેર જરૂર કરજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન, જય હિન્દ.